सावरियो अंतर थी चाहिशो हंजर थी पामीशो एक प्रेम नो छोड़वा विशो जोड़े रे अरमान हजी एक रोटली आपी दो अरमान रोटली आपी दो ने सौम्या दी एमनु धन मोबाइल मा छे ए तमारी बात तो क्यां थी सांभळशे जम्मा टाइमे तो फोन साइड पर राख सारू आज थी तू के एम बस सौम्या तू पण बेसी जा ना मम्मी चिंतन जमी लेशे एना पछी सौम्या यू डोंट वरी यू ईट व्हेन चिंतन कम सर्वेंट विल गिव सर्विस અમિત મારો ફોન કેમ નથી ઉપાડતો જ્યારથી એને કીધું છે કે હું પૈસા નહીં આપું ત્યારથી તો એનું વર્તન જ બદલાઈ ગયું છે મને ડર છે કે આનંદ અંકલને બધી વાત ના કરી દે આવો તમારી ડિશ પણ રેડી કરી દઉં છું આંગળી છૂટું દેખાતું નથી ચિંતન સૌમ્યાનો હાથ છોડ અરમાન એમાં ભૂલ મારી જ હતી મમ્મી હું થોડીક વારમાં આવું છું ક્યાં જાય છે બેટા દીદી એની ફાઇલ ભૂલી ગઈ હતી એટલે અત્યારે એના બોસના બંગલે જાઉં છું એને ફાઇલ આપવા માટે સારું સંભાળીને જજે હા એ 12મો ધોરણ ફેલ થયેલી છોકરીને આટલી સારી નોકરી કઈ રીતે મળે હા નક્કી એને કોઈ ગોટાળો કર્યો લાગે છે અને હા સાંભળ બેટા જમવાના ટાઈમે આવી જજે ઘરે ભલે મમ્મી એક મિનિટ અંતરા ઊભી રહે હું પણ તારી સાથે આવું છું તમે મારી સાથે શું કામ તું મને સુપરમાર્કેટ ઉતારી દેજે હું મારી રીતે જતી રહીશ તને વાંધો હોય તો જવા દે બોલીશ તો પછી કહેશે કે બોલે છે ના ના મમ્મી સારું આપણે સાથે જઈએ હમ
હેલો હેલો સર, કેમ છો? હા, કોણ? શું સર, આટલી જલ્દી મારો અવાજ ભૂલી ગયા? હું તમારો પીએ અમિત. તે મને શું કામ ફોન કર્યો? હા, કયા મોડે તું મારી સાથે વાત કરી રહ્યો છે? શરમ નથી આવતી તને? સર એક મિનિટ મારી વાત તો સાંભળો. સર બહુ જ અગત્યની વાત કરે છે મારે. સર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દગો કરનાર વ્યક્તિનું મારા જીવનમાં કે મારી કંપનીમાં કોઈ સ્થાન નથી. તે મારો વિશ્વાસ તોડે છે. જીટર છે તું. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. વનમુખ. પણ સર, સર સર. ભાઈ, કોનો ફોન હતો? અમિતનો. તું જાણે છે વિજય કે જે મારી સાથે જુઠ્ઠું બોલે છે કે મારી સાથે દગો કરે છે એને હું ક્યારેય માફ નથી કરી શકતો. મારું લોહી ઉકળી ઉઠે છે. I just can't control myself. ભાઈ, હવે તો તમે એને નોકરીમાંથી નીકાળી દીધો છે, પછી શું કામ એના લીધે તમે તમારું મગજ બગાડો છો? ફરીથી હવે બીપીની ગોળી લેવી પડશે. શાંત રહો. સર, નિશાંતે આ પેપર્સ આપ્યા છે, તમારી સાઈન કરવાની છે. સાઈન કરવાનું રહી ગયા છે પેપર્સ. ઠીક છે, પછી કરી દઈશ. આલિયા. હા સર. આ એક નંબર છે, એને બ્લોક કરી દે ને. આલિયા, તારાથી ક્યારેક કોઈ ભૂલ થઈ જશે ને તો હું તને માફ કરી દઈશ. કારણ કે માણસ હંમેશા ભૂલમાંથી જ શીખે છે ને આગળ વધે છે. જુઠ્ઠું બોલવાની ભૂલ હું ક્યારેય નહીં સ્વીકારું. કારણ કે મને જુઠ્ઠું બોલનાર માણસોથી નફરત છે. જુઠ્ઠું બોલનાર વ્યક્તિને હું ક્યારેય માફ નથી કરી શકતો. મામી, તમારે નીકળવું હોય તો નીકળો, બંગલો આ તરફ છે. ઊભી રહે. મેં મારો પ્લાન ચેન્જ કરી નાખ્યો છે. ઊભી બેટા, હું આપું છું ને. હા, પણ પર્સ તો ઘેરે જ ભૂલી ગઈ. તું આપી દે, સારું લાગે. અને હવે તો તારી બેન કમાવા લાગી છે ને, એટલે શું છે કે તને વાંધો ના આવે. તમે સાથે આવો તો સારું નહીં લાગે. શું કામ સારું ના લાગે? હા, કેમ? આખા ગામની ઓફિસમાં અત્યારે વર્ક ફ્રોમ હોમ ચાલે છે અને આલિયાને એમને ઘેર બોલાવીને વર્ક કરાવે છે. આપણા ઘેર એમના બોસ આવ્યા હતા ત્યારે તારી મમ્મી એમની કેવી આગતા સ્વાગતા કરી હતી. હા, તો આપણે જોઈએ ને કે આપણી મહેમાનગતિ કેવી કરે છે. ચાલ ચાલ. મારો કોઈ જ વાંક નથી. તમારે જોઈને ચાલવું જોઈએ ને. ઓહ, આ મારું ઘર છે. હું શું કામ જોઈને ચાલું? તમારું ઘર છે એટલે માંગ બંધ કરીને ચાલશો. એક જગ્યાએ બેસીને પાણી પીતા શું થાય છે? હાથમાં બોટલ લઈને આખા ઘરમાં ફરતા ફરતા પાણી કોણ પીએ? ઓફિસમાં પણ તમે એમ જ કરો છો. અડધો કપ કોફી લઈને આખા ઓફિસને ચક્કર મારો છો. વોટ નોનસેન્સ. નોનસેન્સ, નોનસેન્સ, નોનસેન્સ. આખો દિવસ બસ એક જ શબ્દ, નોનસેન્સ. તને જોઈને બીજું કઈ સૂચતું જ નથી. તું નોનસેન્સ છે એટલે. શું બોલી? કઈ નઈ, હું આનંદ સર પાસે જાઉં છું. જાઓ, ત્યાં જ જાઓ. સર, પેલી નેહા છે ને? કોણ નેહા? ભૂલી ગયા? અરે નેહા, આપણે સ્કૂલના પ્રોજેક્ટ માટે રતનપુર ગયા હતા, પછી એ છોકરીને મેં લગ્નના મંડપમાંથી બચાવી હતી. એના હવે છે ને રજિસ્ટર મેરેજ છે. એને આપણને બંનેને આમંત્રણ આપ્યું છે. તો જવું છે. તારે જવું હોય તો તું જા, હું નથી આવવાનો. આઈ ડોન્ટ હેવ ટાઈમ ફોર ઓલ ધીસ નોનસેન્સ. નોનસેન્સ, નોનસેન્સ. આખો દિવસ બસ એક જ શબ્દ.
ઇંગ્લિશ મીડિયમમાં ભણીને કોઈ ફાયદો નથી થયો. શું બોલી તું? કાઈ નહીં, હું જાઉં છું સરને મળવા. કેટલો મોટો બંગલો છે, જાણે મહેલ ના હોય. આપણે આખી કોલોની ભેગી કરીને એટલું મોટું ઘર છે. મેં કામ કરું છું, બે ત્રણ ફોટા પાડીને વિધિને મોકલું, એ બહુ ખુશ થઈ જશે. આ મામીનું શું કરું? અનકન્ટ્રોલેબલ છે, ખબર નહીં અંદર જઈને શું કરશે. મને લાગે છે મારે દીદીને ફોન કરીને જણાવી દેવું જોઈએ. જ્યારે કામ હોય ને ત્યારે જ ફોન ના ઉપાડે. અંતરા ઊભી છે શું? ચાલ જલ્દી અંદર. એ અંતરા, આ સોફો તો જો કેટલો સરસ છે. ગયા જન્મમાં પુણ્ય કર્યા હોય ને તો આવા સોફા પર બેસવાનું મળે, હે ને? મામી શું બોલો છો? આર યુ હુ? આર યુ હુ પીપલ? વિધાઉટ પરમિશન એન્ટરિંગ માય હોમ? બાય ધ વે, તમને પાછળના રસ્તેથી આમ અમારા ઘરમાં કોણે આવવા દીધા? આલિયા. એટલે કે આ આલિયાની નાની બેન છે અંતરા, અને હું આલિયાની મામી, આલિયાના મમ્મીના ભાઈની પત્ની. આ લોકો અમારા જ ઘરે રહે છે. આપણી જોડે 1 લાખની પરમિશન વાળું મિસેલેનિયસ અકાઉન્ટ છે સર, પણ ડિફરન્સ 70 લાખનો આવી રહ્યો છે. વોટ? ઇમ્પોસિબલ. તું ફરી એકવાર ચેક કર. સર, મેં 2 વાર ચેક કર્યું છે, 70 લાખનો ડિફરન્સ આવી રહ્યો છે. 70 લાખનો ડિફરન્સ કેવી રીતે આવે? ઇઝ ધીસ અ જોક? એ શક્ય જ નથી. કેવી રીતે બને? નાનો મોટો ડિફરન્સ હોય તો હજી સમજ્યા, પણ 70 લાખનો ડિફરન્સ તો શક્ય જ નથી ને. આઈ મીન, બધા બિલ ઓફિસ દ્વારા અપ્રૂવ થયેલા છે, તો પછી 70 લાખનો ડિફરન્સ કેવી રીતે હોય છે? શ્રેયા, મને ડિટેલ રિપોર્ટ જોઈએ છે. કયા પ્રોજેક્ટમાં ડિફરન્સ આવ્યો છે, એ પ્રોજેક્ટનો હેડ કોણ છે, એ પ્રોજેક્ટનો મેનેજર કોણ હતો, એ પ્રોજેક્ટ કોને અપ્રૂવ કર્યો છે, મને બધી જ ઇન્ફોર્મેશન જોઈએ છે રાઈટ નાવ. તું આ બધા રિપોર્ટ્સ મને મેલ કરજે, હું આ મેટરને પર્સનલી હેન્ડલ કરીશ, અને પછી આપણે અરમાનને બધા રિપોર્ટ્સ બતાવીશું, રાઈટ? ઓકે સર. લુક અરમાન, આજે સવારે જે કંઈ પણ થયું એના માટે આઈ એમ સોરી. યાર, હું કોઈક બીજા જ વિચારોમાં હતો અને કોઈકનો ગુસ્સો કોઈકની પર ઉતરી ગયો. આ બધું મેં જાણી જોઈને નથી કર્યું. જાણતા કે અજાણતા એ વસ્તુ થઈ તો ખરી ને, અને એ વસ્તુના લીધે કોઈકને દુઃખ તો પહોંચ્યું ને. આઈ કેન અન્ડરસ્ટેન્ડ, અને આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ફોર ધેટ. ઇટ્સ ઓકે, પણ ફરીથી આ વસ્તુ રિપીટ ના થાય એનું ધ્યાન રાખજો. શ્યોર, નહીં થાય. અને આ રિપોર્ટની ચિંતા બિલકુલ નહીં કરતો, હું પર્સનલી આ મેટર હેન્ડલ કરીશ અને આપણે સોલ્વ કરી દઈશું આ જે ડિફરન્સ છે એ ભૂલ. થેન્ક યુ વેરી મચ. આલિયા અમારા ઘરમાં બધાની ફેવરેટ છે, હે ને મમ્મી? હા, બધાની ફેવરેટ. આનંદને તો આલિયા એટલી બધી ગમે છે ને, એક દિવસ પણ એના વગર ન ચાલે. આલિયા તો મારા પપ્પાની પણ ફેવરેટ છે. 12મું ધોરણ ફેલ થયેલી છોકરીને આ બધા આટલું બધું માન શું કામ આપી રહ્યા છે? આલિયા બરાબર કામ તો કરે છે ને? શું છે કે અમારી દીકરીના કારણે તમારું નામ ખરાબ ન થવું જોઈએ. આ
તો મામીનો અવાજ લાગે છે. શું મામી અહીંયા આવે છે? ના ના આલિયા, તારો ભ્રમ છે. એ કોઈ ભૂલ તો નથી કરતી ને? અરે ના ના, આલિયાનું કામ એકદમ પરફેક્ટ હોય છે અને એની પાસે બધી જ વસ્તુઓના સોલ્યુશન હોય છે. હું તો અહીંયા આલિયા માટે ગેરસમજણ ઉભી કરવા આવી હતી, પણ અહીંયા તો બધા એના જ વખાણ કરી રહ્યા છે. યુ સેડ સમથિંગ. આ તો અમારા ગયા જન્મના પુણ્ય કહેવાય કે અમારી દીકરીના તમે આટલા બધા વખાણ કરી રહ્યા છો. બાકી તો આલિયાનું ભાગ્ય અને ભગવાનના આશીર્વાદ કે ને આટલી સારી નોકરી મળી, નહીં તો આલિયાને તો બધા અમારે ત્યાં ડોબી ડોબી કહીને ચીડવતા. બોલો. આ તો સાચે જ મામી અહીંયા આવે છે? શું મામી અંતરા સાથે અહીંયા આવે છે? મારું તો આવી જ બનશે. સારા નસીબ એટલે? હું કઈ સમજી નહીં. હા, નસીબ જ કહેવાય ને. એને 12મું ધોરણ કરવામાં કેટલી તકલીફ પડી રહી હતી. 12મું ધોરણ? 12. અલિયા, તારાથી ક્યારેક કોઈ ભૂલ થઈ જશે ને તો હું તને માફ કરી દઈશ, કારણ કે માણસ હંમેશા ભૂલમાંથી જ શીખે છે ને આગળ વધે છે. જુઠ્ઠું બોલવાની ભૂલ હું ક્યારેય નહીં સ્વીકારું, કારણ કે મને જુઠ્ઠું બોલનાર માણસોથી નફરત છે.